આજના લેક્ચરમાં ટાઈપ નંબર 1 ફેક્ટરાઇઝેશન મેથડ વિશે જોઈશું. ફેક્ટરાઇઝેશન મેથડ થી ક્વાડ્રેટિક ઇક્વેશન સોલ્વ કઈ રીતે કરવા તે જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ભાઈ ઇક્વેશન આપેલું હોય એ ક્વાડ્રેટિક છે કે નહીં ચેક કરો, બરાબર. હવે તો ક્વાડ્રેટિક થઈ ગયું તો એનું ઇક્વેશન નું સોલ્યુશન કઈ રીતે મેળવવું, એમાં ટાઈપ 1 ફેક્ટરાઇઝેશન મેથડ ઈ જોઈએ. તો આમાં ચાલુ જોઈએ. સૌથી પહેલા એક્ઝામ્પલ નંબર 3 છે. ચાલો એક્ઝામ્પલ નંબર 3 ઇક્વેશન એક આવો છે 2x² - 5x + 3. 2x² - 5x + 3 = 0. આને ફેક્ટરાઇઝેશન મેથડ થી સોલ્વ કરવાનું છે, બરાબર. હવે તો કે તમે ચેપ્ટર નંબર 2 માં એક વસ્તુ જોઈ ગયા છો સોલ્વ કરવા માટે, સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ ફેક્ટર પાડવા માટે, બરાબર. ઈજ ધી મેથડ છે એનો યુઝ આપણે અહીંયા કરવાનો છે. ત્યારે આપણે 150 અરાઉન્ડ સમ તમને આપેલા હતા, ઈજ વસ્તુ અહીંયા યુઝ કરવાની છે. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ તરીકે ફેક્ટર પાડી લેવાના, બરાબર. કઈ રીતે? તો કે અહીંયા જો કે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ કરવું હોય તો કઈ રીતે થાય? તો કે ફર્સ્ટ નો અને લાસ્ટ નો મલ્ટીપ્લિકેશન કરવાનો. 2 × 3 = 6. હવે તો કે આ 6 ને એવા ફેક્ટર પાડવાના કે એડિશન કરીને આન્સર શું આવે? 5 આવે, બરાબર. 6 ના ફેક્ટર પાડો કે એડિશન કરીને અહીંયા જે હોય ને એ પ્રોસેસ કરવાની. અહીંયા પ્લસ છે એટલે એડિશન કરવાનું, માઇનસ હોત તો સબટ્રેક્શન કરવાનું, અને શું આવવું જોઈએ? 5, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો કે એડિશન હોય ને, એડિશન ક્યારે થાય? તો કે સેમ સાઇન હોય તો એડિશન થાય, આ તો તમને ખબર જ છે. અને ઓપોઝિટ સાઇન હોય તો શું થાય? સબટ્રેક્શન થાય, બરાબર. એટલે એડિશન કરવું તો સેમ સાઇન વાપરવાની, સબટ્રેક્શન કરવું હોય તો ઓપોઝિટ સાઇન વાપરવાની. અને આપણે સીધું લખી નાખીએ, ઉપર લખ્યું એની જેમ જ કે ભાઈ સબટ્રેક્શન કરવું હોય તો તમારે કઈ સાઇન મૂકવાની? ઓપોઝિટ સાઇન મૂકવાની, બરાબર. ચાલો ઈ હમણાં પછી જોઈ શું છે, ત્યારે જોયું હતું આપણે આ જ વસ્તુ જ હતી. ચાલો 6 ને એવા ફેક્ટર પાડો કે એડિશન કરીને શું આવે? 5. આવી રીતે ક્વેશ્ચન વાંચતા હોય બોલું. ચાલો 6 ના ફેક્ટર પાડ્યા તો કે કોક આવો પડે 6 + 6. હવે આનું એડિશન કરો તો 7 આવે, ચાલે નહીં, આપણે તો 5 જોઈએ છે. એટલે આના ફેક્ટર પડશે 3 × 2 = 6, બરાબર. 3 + 2 કરો એટલે જો 5 આવી ગયા. હવે તો કે હવે આ બેની સાઇન કઈ મૂકવાની? ફેક્ટર બે મળી ગયા, હવે એની સાઇન કરી. તો કે મિડલ ટર્મ ની જે સાઇન હોય ને એ બીગર ફેક્ટર ને આપી દેવાની, બરાબર. એટલે મિડલ ટર્મ ની સાઇન બીગર ને આપી દીધી. ચાલો માઇનસ હતી, મિડલ ટર્મ એટલે માઇનસ બીગર ને આપી દીધી. હવે તો કે આની સાઇન કરી, તો કે આપણે શું કરી લેવા હતા? એડિશન કરી લેવાના હતા. એડિશન કરવાનું હોય ત્યારે સાઇન કેવી રાખવાની? સેમ સાઇન હોય તો એડિશન થાય. એનો મતલબ કે આ બે ની સાઇન કેવી રાખવી પડશે? સેમ. તો આ માઇનસ છે તો આ કઈ રાખવાની? માઇનસ જ રાખવી પડે, બરાબર. એટલે -3 - 2 ફેક્ટર મળી ગયા. ફેક્ટર મળે ને પછી ન્યુમરેટર માં લખી નાખવાનું આપણે 2x² સ્ક્વેર નહીં લખવાનું, એટલે વેરિયેબલ જ ઓન્લી. અને અહીં કોએફિશિયન્ટ હોય કોએફિશિયન્ટ, બરાબર. તો હવે જોવો જોઈએ અહીંયા કટ થતા નથી, આ તમારો ફર્સ્ટ બ્રેકેટ અહીંયા કટ થાય છે. તો કે આ 2 × 1 = 2 એટલે આ તમારો સેકન્ડ બ્રેકેટ, બરાબર. તો ફર્સ્ટ બ્રેકેટ શું મળ્યો? 2x - 3. ચાલો ફર્સ્ટ ફેક્ટર ઇઝ 2x - 3 એન્ડ સેકન્ડ ફેક્ટર ઇઝ x - 1. x - 1 = 0, બરાબર. આ આખું રફ વર્ક છે, આ કઈ દેખાડવાનું નથી પેપરમાં, આ રફમાં કરવાનું, બરાબર. ડાયરેક્ટ આપણે આમાં શું લખવાના? ફેક્ટર લખવાના છે. હજી આમાં કોઈને ખબર ન પડતી હોય તો આપણે વિડીયો ની તમને ઉપર દેખાડતા હશે, બરાબર.
એમાં ક્લિક કરશો એટલે તમે ઈ વિડિયો એ પહોંચી જશો. આ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ થી આ કઈ રીતે અફેક્ટેડ પડવા છે સ્પેશિયલ એના જ વિડિયો છે આપણે, બરાબર. તો ઈ એકવાર તમે જોઈ લેજો, ઉપર ક્લિક કરી દો એટલે આવી જશે. ઈ એકવાર જોઈ લેશો એટલે આ બધું તો સિમ્પલ છે એની સામે, બરાબર. ચાલો લઈએ ફેક્ટર પાડતા આવડી ગયા ગમે એને. હવે તો કે આ ફેક્ટર માંથી હવે સોલ્યુશન કઈ રીતે મેળવવું? તો કે હવે આ જે ફર્સ્ટ ફેક્ટર હતો, ઈ ફર્સ્ટ ફેક્ટર ઇક્વલ ટુ 0 અને ઓવર કરીને સેકન્ડ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો 2x 3 આમ આવે તો પ્લસ 3 x નો તો મલ્ટીપ્લિકેશન માંથી આમ જશે તો ડિવિઝન માં એટલે 3 બાય 2 અને અહીં 1 આ માઇનસ છે આમ જશે તો પ્લસ 1 x એટલે x ના બી આન્સર મળી ગયા 1 and 3 by 2. Therefore, solution of given equation, solution of given equation are 3 by 2 and 1. પર બસ આ ક્લિક કરવાનું છે. આ જ વસ્તુ આપણે એક્સરસાઇઝ 2.2 માં કરતા, પોલીનોમિયલ ચેપ્ટર માં, બરાબર. આ જ વસ્તુ કરતા આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે, પછી આને આલ્ફા કહેતા આને બીટા કહેતા એવું કરતા, બરાબર. ઈ જ વસ્તુ આવી છે, પછી કાંઈ નવું કર્યું નથી ફેક્ટરાઇઝેશન મેથડ એટલે, બરાબર. ચાલો ઈ જ વસ્તુ કહીને રાખવાની છે અને નીચે કહી દેવાનું ભાઈ ધેરફોર સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન આર 3/2n1. ચાલો નેક્સ્ટ સમજીએ. એમાં કંઈક આવું છે એક્ઝામ્પલ 4 6x² માઇનસ x -2 = 0. આનું સબટ્રેક્શન કરો તો 4 આવે. જી આલે ને આપણે તો 1 જોઈએ છે જો. તો બીજો ફેક્ટર 4 3 = 12. તો આનું સબટ્રેક્શન કરો તો 1 આવી ગયું. તો કે હા આવી ગયું. એટલે બે ફેક્ટર મળી ગયા 4 ને 3. ચાલો ફર્સ્ટ ફેક્ટર ઇઝ 4 એન્ડ સેકન્ડ ફેક્ટર ઇઝ 3. હવે સાઇન જુઓ. તો કે મિડલ ટર્મ ની સાઇન બિગર ને આપી દેવાની. તો કે આનો આપી દીધી. હવે તો કે આના માટે તો કે શું કરવાનું હતું, એડિશન કે સબટ્રેક્શન? તો એ જોયું કે ભાઈ સબટ્રેક્શન કરવાનું હતું. આ લાસ્ટ સી સાઇન હશે એ પ્રોસેસ દેખાડશે એડિશન કે સબટ્રેક્શન, બરાબર. તો સબટ્રેક્શન કરવાનું હતું. તો જો સબટ્રેક્શન હોય તો ઓપોઝિટ સાઇન કેવી પડે? એનો મતલબ કે આ બે ની સાઇન કેવી ઓપોઝિટ દેવાની છે. હવે તો કે આને માઇનસ આપી દીધી છે તો આને કમ્પલસરી કઈ આપવી પડે? પ્લસ જ આપવી પડે તો જ બે ની ઓપોઝિટ થાય. એટલે ઓટોમેટિક જો -4 + 3 એટલે -1 આવી જશે, ઓટોમેટિક આવી જશે, બરાબર. હવે ઉપર ન્યુમરેટર માં શું લખવાનું? તો કે ફર્સ્ટ ટર્મ તો કે 6x² લખવાનું નથી. ચાલો કટ કરી નાખો. અહીંયા થાય છે 2 3 જા 6 ને 2 2 જા એટલે 2 2 કટ. આ ફર્સ્ટ બ્રેકેટ તમારો અને અહીંયા 3 2 જા 6 આ સેકન્ડ બ્રેકેટ. નીચે કાંઈ નહોતું તો 1 વધે, બરાબર. ચાલો ફર્સ્ટ બ્રેકેટ શું દેખાય છે? તો કે 3x -2 અને સેકન્ડ બ્રેકેટ ઇઝ 2x + 1 = 0. આ બે બ્રેકેટ મળી ગયા, આખો રફ કટ છે. ચાલો બે બ્રેકેટ મળી જાય પછી તો કે ફર્સ્ટ બ્રેકેટ = 0 ઓર સેકન્ડ બ્રેકેટ ઇક્વલ ટુ 0. અચ્છા આનો સિમ્પ્લિફિકેશન કરી નાખી, x ને સબજેક્ટ બનાવો છે 2 માઇનસ હતા ઓલી બાજુ જઈ તો પ્લસ 2, હવે 3 મલ્ટીપ્લિકેશન માં આવશે તો ડિવિઝન માં, ધેરફોર x ઇક્વલ ટુ 2 બાય 3 એન્ડ હિયર 1 પ્લસ છે આમ જશે તો માઇનસ 1, 2 ઉપર છે આમ જશે તો નીચે -1/2. પછી આ બે સોલ્યુશન મળી ગયા, ધેરફોર નીચે લાઈન લખ નાખવાની આ સોલ્યુશન ઓફ
your equation. First is 2 by 3 and second is minus 1 by 2. આ જ રીતે કરવાના છે બધા સમ બરાબર. ચાલો એના પછી લઈએ. ચાલો હવે 4.1 માં, સોરી 4.2 ક્વેશ્ચન નંબર 1 એનો ફર્સ્ટ કરીએ છીએ. ફર્સ્ટ આવો x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10 સિમ્પલ. આવું છે. ચાલો આનો કઈ રીતે કરશું તો કે જોઉં છે કોઈ વિશે કઈ નહીં લવાનું હોય તો 10 વંજા તો કે 10 ના ફેક્ટર પાડવાના કે સબટ્રેક્શન કરીને કેટલા વાર જોઈ 3 તો 10 ના ફેક્ટર પાડો 5 2 જા 10 બરાબર. તો એક ફેક્ટર 5 અને બીજો 2 સબટ્રેક્શન કરો એટલે 3 પણ આવી ગયો. હવે તો કે સાઈન જોવાની તો કે મિડલ ટર્મ ની સાઈન બિગર ને આપી દેવાની. હવે તો કે સબટ્રેક્શન હતું સબટ્રેક્શન કરી લેવા હતા તો સબટ્રેક્શન તો બે ની સાઈન ઓપોઝિટ રાખવાની છે તો ઓપોઝિટ રાખ્યો આ બે ની અને કમ્પલસરી પ્લસ જ દેવું પડે. ન્યુમરેટર માં બે જગ્યાએ શું મૂકવાનું તો કે xx કારણ કે કોએફિશિયન્ટ તો કઈ છે નહીં એટલે કે લખવાનું જરૂર નથી. માં કોએફિશિયન્ટ આ 2 હતો એટલે 2x 2x લખતા એ કઈ નથી એટલે ખાલી xx તો હવે કટ આઈ નહીં થાય. આ તમારો ફર્સ્ટ છે આ તમારો સેકન્ડ x - 5 એ x + 2. હવે જાવ ફર્સ્ટ બ્રેકેટ ઇક્વલ ટુ 0 કોલ સેકન્ડ ઇક્વલ ટુ 0 માઇનસ થઈ ગયો. સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન આર 5 એન્ડ માઇનસ 2 બરાબર. સિમ્પલ સવાલ. ચાલો આના પછી ના જોઈએ. Second is 2x square plus x minus 6. આમાં શું કરવાનું તો કે આગળ જેમ જ ફર્સ્ટ અને લાસ્ટ નો પ્રોડક્ટ કરવાનો તો 2 6 જા 12 12 ના ફેક્ટર પાડવાના કે શું તો કે લાસ્ટ હોય પ્રોસેસ હોય તો કે સબટ્રેક્શન કરીને પ્લસ હવે તો કે સબટ્રેક્શન છે એટલે આ બે ની ઓપોઝિટ હશે. ઓપોઝિટ હોય તો આને કમ્પલસરી કરી દેવી પડશે માઇનસ જ દેવી પડે કારણ કે આ તો પ્લસ આવી ગયા એટલે ઓપોઝિટ રાખ્યો એટલે માઇનસ. ઉપર બે જગ્યાએ શું લખવાનું તો કે 2 હતો એટલે 2x 2x ચાલો કટ થાય છે તો કે આ અહીં થશે 2 2 જા અને આ અહીં થાય એટલે આ એ સુધી. ચાલો ફર્સ્ટ બ્રેકેટ શું દેખાય છે તો કે ઉપર x પ્લસ કરીને કેટલા તો કે 2 એટલે પેલો બ્રેકેટ x + 2 એન્ડ સેકન્ડ બ્રેકેટ ઇઝ 2x - 3. હવે તો આની જેમ જ કરવાનું. ફર્સ્ટ બ્રેકેટ 0 સેકન્ડ બ્રેકેટ 0 2 આમ જાય તો માઇનસ 2 એન્ડ 3 આમ જશે તો પ્લસ 3 2 મલ્ટીપ્લિકેશન માં આમ જશે તો ડિવિઝન માં 3/2 બરાબર છે. તો આ તમારો આન્સર એનો મતલબ નીચે લખના ફોર્મ ધેરફોર સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન આર
First is minus 2 and 3 by 2. બરાબર છે આમ જ પેટે જવાના છે બધાય સમ અને હજી તમને ઓલું યાદ ન હોય તો આમાંથી આ ફેક્ટર કઈ રીતે મળે છે આ બે રિલેટેડ અને આ ખબર ન પડતી તો એ વિડીયો જોઈ લેજો હજી બરાબર એટલે તમને ખબર પડી જશે તો ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે ને કાઓ Third question is root 2x square plus 7x plus 5 root 2 equal to 0. તો આનું સોલ્યુશન કઈ રીતે હોય છે ચાલો કઈ રીતે કરશું તો કે આપણને તો એક મેથડ આવડે છે કે ભાઈ ફર્સ્ટ નો લાસ્ટ નો પ્રોડક્ટ કરવાનો તો ચાલો કરીએ ફર્સ્ટ નો અને લાસ્ટ નો પ્રોડક્ટ એટલે રૂટ ટુ અને કોણ તો કે ફાઈવ રૂટ ટુ તો રૂટ ટુ ઇન્ટુ ફાઈવ રૂટ ટુ કરો તો પેલા તો રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ એટલે ટુ થઈ જાય બરાબર એટલે આપણને ખબર રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ ટુ ઇન્ટુ વાળા ફાઈવ અને ટુ ફાઈવ સા ટેન એનો મતલબ આનો બ્રેકેટ આનો પ્રોડક્ટ કેટલો આવશે તો કે ટેન આવશે એટલે અહીંયા આપણે ફેક્ટર કોના કાઢવા છે ટેન ના ફેક્ટર એના ફેક્ટર પાડીને એડિશન કરીને કેટલા લેવાના 7 તો સિમ્પલ છે કે ભાઈ 5 2 જા 10 એડિશન કરો આ બે 7 આવી ગયો તો કે હા તો ચાલો હવે મિડલ ટર્મ ની સાઈન કોને આપવાની તો કે બિગર ને બરાબર હવે પ્લસ છે એટલે એડિશન એડિશન હોય તો બે ની કેટલી રાખવાની 7 સાઈન રાખવાની અને આ પ્લસ છે તો આઈ થિંક કમ્પલસરી પ્લસ 7 સાઈન એટલે ઉપર લઈ જઈએ શું લખવાનું તો કે ફર્સ્ટ ટર્મ વાળું એટલે રૂટ 2x ચલાવો છે હવે જો કે અહીંયા કાઈ કટ નહીં જાય એટલે આ તમારો ફર્સ્ટ બ્રેકેટ અહીંયા કઈ કટ થઈ છે તો કે હા જોઈને એમ લાગે ના કઈ કટ થતો નથી પણ થાય છે એની બદલે શું કામ તો કે આ 2 છે ને એની જગ્યાએ આવી રીતે લખી ચાલે રૂટ 2 ઇન્ટુ રૂટ 2 બરાબર ને એ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 કરો એટલે 2 આવ્યો હવે એમાંથી એક એક રૂટ 2 કટ થઈ ગયો બરાબર ને એટલે કટ થાય છે આ ખાસ ધ્યાન રાખો રૂટ વાળો હોય ત્યારે બરાબર તો કટ કઈ રહ્યા પછી મળે એ તમારો સેકન્ડ બ્રેકેટ ચલો ફર્સ્ટ બ્રેકેટ ઇઝ રૂટ 2 એક્સ પ્લસ 5 સેકન્ડ બ્રેકેટ ઇઝ x પ્લસ રૂટ 2 ઇક્વલ ટુ 0 બરાબર હવે તો કે બે બ્રેકેટ પડી ગયા ફેક્ટર મળી ગયા હવે તો ચાલુ કરી દેવાનું આપણું આવડું ચાલો અહીંયા 5 રૂટ 5 આ બધું પ્લસ છે આમ જશે તો માઇનસ રૂટ 2 મલ્ટીપ્લિકેશન નામ જશે રો ડિવિઝન માં અહીંયા રૂટ 2 પ્લસ છે આમ જશે તો માઇનસ રૂટ 2 આ બે ફેક્ટર મળી ગયા હવે એક વસ્તુ ધ્યાન રાખવાની કે ભાઈ અહીંયા આ ફાઇનલ આન્સર નો હોય તો કે આ આપણે મેથેમેટિક્સ માં ડિનોમિનેટર માં છે ને રૂટ વાળી કોઈ નંબર આવે તો એ ચાલે નહીં ફાઇનલ આન્સર પર એટલે આ રૂટ 2 ને કાઢવો હોય તો મલ્ટીપ્લાય કરવાનું કોનાથી રૂટ 2 થી ન્યુમરેટર ડિનોમિનેટર બરાબર ને કે નીચે ફાઇનલ આન્સર પર રૂટ છે એટલે એનો છે તો જો જો શું થશે તો કે માઇનસ રૂટ 5 હવે રૂટ 5 ઇન્ટુ રૂટ 2 કરો એટલે શું થઈ ગયા સોરી આ રૂટ નોટ આવો રૂટ 2x પ્લસ 5 છે અહીંયા રૂટ 5 નથી બરાબર એટલે અહીંયા જો શું થશે જો 5 ઇન્ટુ રૂટ 2 આ ટોપી વગરનું છે આને ટોપી છે તો એ બે મલ્ટીપ્લાય થશે નહીં
ખાલી માઇનસ 80 થી 5 અને રૂટ 2 બાજુ માં 80 ને ઈ બેનું મલ્ટીપ્લિકેશન નો થાય એટલે આ કોપી વગરનો છે અને આ કોપી વાળો છે અપોન રૂટ 2 ઇન્ટુ રૂટ 2 કેટલા થાય તમને ખબર રૂટ 2 ઇન્ટુ રૂટ 2 એટલે 2 આ તમારો આન્સર બરાબર આવું ક્યારે મલ્ટીપ્લાય કરવાનું તો કે ડિનોમિનેટરમાં રૂટ વાળો નંબર હોય ત્યારે બરાબર હવે તો કે આ તો આન્સર સિમ્પલ છે એમાં તો કંઈ છે નહીં એટલે નીચે ધેરફોર solution of given equation r minus 5 root 2 upon 2 and minus root 2 this is your answer બરાબર આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવી કે રૂટ વાળો આવે ત્યારે કટ કરવામાં ધ્યાન રાખવું રૂટ વાળો આવે એટલે b નહીં જવાનું એ ઓટોમેટિક જો રૂટ નીકળી ગયો ફેક્ટર પાડવાનો હતો ત્યારે એના ફેક્ટર પાડવાના એટલે ઓટોમેટિક થઈ ગઈ ચાલો એના પછીનો ફોર્થ ક્વેશ્ચન તો કે કંઈક આવો છે 2x² - x + 1/8 ચાલો આવો છે તો પહેલા તો અપોન માર્યું અપોન માં આવે તો તમારે ગમે તેમ કરીને એ અપોન વાળો કાઢવું પડે બરાબર તો e કાઢવા માટે ડિનોમિનેટર કાઢવા માટે કમ્પલસરી એક જ વસ્તુ છે આપણી પાસે ઓપ્શન કયો LCM તો ચાલો LCM લઈ લઈએ LCM એટલે ઓલ અપોન 8 હવે 8 2 જા કેટલા થાય 16x² - નો માઇનસ 8 * x મીન્સ 8x પ્લસ અહીંયા તો 8 હતા એટલે 1 ના 1 જ રાખવાનું અહીંયા મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી કારણ કે અહીંયા તો 8 હતા જ ઓલરેડી ઇક્વલ ટુ 0 હવે આ 8 કાઢવો હોય તો માટે તો ન્યુમરેટર માટે તો 0 * 8 એટલે 0 એટલે તમારે કહેવું હોય તો 16x² - 8x + 1 = 0 હવે જો આના ફેક્ટર પાડવાના કઈ રીતે તો કે 16 * 16 એના ફેક્ટર પાડો કે એડિશન કરીને 8 આવે બરાબર પહેલા પ્રેમ થી એવું આપ્યું હતું કે એનું સિમ્પ્લિફિકેશન કરીને એવું વ્યવસ્થિત બનાવવું પડ્યું વ્યવસ્થિત બનાવ્યું પછી હવે આપણે આપણો ઓલું પ્રોસેસ થી હતી ફેક્ટર પાડવાની ઈચ્છ છે બરાબર એટલે જ આપણે આગળ લાસ્ટ લેક્ચર માં શીખાયા સિમ્પ્લિફિકેશન તો ચાલો 16 માં 16 ના ફેક્ટર પાડવાના છે કે એડિશન કરીને કે રીતે આવે તો કે 16 ના ફેક્ટર પાડો 4 4 ના 16 એડિશન તો રેટ આવી જાય હવે તો કે સાઈન તો કે માઇનસ સાઈન છે પણ મિડલ ટર્મ ની સાઈન તો બિગર ને આપવાની હોય અહીં તો બે સરખા છે જો તો હવે હલ લઈ ગયા પાછા શું કરવું તો કે જ્યારે આવું થાય કે ભાઈ આ બે સરખા જ હોય ફેક્ટર અને મિડલ ટર્મ ની સાઈન બિગર ને આપવી હોય ત્યારે શું કરવાનું તો કે કાઈ નહીં મિડલ ટર્મ ની સાઈન જી હોય ને બે ને આપી દેવાની બરાબર તો ચાલો મિડલ ટર્મ ની સાઈન કોને બે ને આપી દેવે જો એમ માઇનસ 8 આન્સર આવી ગયો હવે તો કે ઉપર શું કરવાનું તો કે 16x હવે 16x² થાય એટલે ચાલો કટ કરો 4 4 = 16 અહીં કટ થશે 4 4 = 16 આ ફર્સ્ટ બ્રેકેટ આ સેકન્ડ બ્રેકેટ એ ફર્સ્ટ બ્રેકેટ ઇઝ 4x માઇનસ કાઈ નથી તો 1 એન્ડ સેકન્ડ બ્રેકેટ ઇઝ 4x માઇનસ 1 ઇક્વલ ટુ 0 હવે તો બે બ્રેકેટ પડી ગયા હવે તો આપણે સિમ્પલ પેલા કરતા જઈ ચાલો फर्स्ट ब्रैकेट इक्वल टू 0 और सेकंड ब्रैकेट इक्वल टू 0 आधा सब्जेक्ट बनाओ 1 आप जैसे तो प्लस 4 नीचे हो जाए 1 बाय 4 आई नहीं इंजरी कर पास मेरे आंसर सेम बन गया तो 1 बाय 4 ना 1 बाय 4 सुता तो के ब्रैकेट यहां पर ने सेम बन गया था अब एक वस्तु याद रख दो જ્યારે આ બે બ્રેકેટ તમે ફેક્ટર પાડો અને સેમ મળે ત્યારે
જે ઉપર ઓલી પોલીનોમિયલ હોય ને એ પરફેક્ટ સ્ક્વેર પોલીનોમિયલ હોય બરાબર આ યાદ રાખજો આપણે સેકન્ડ ચેપ્ટર માં આ જોયું હતું કે બે વેક્ટર ઇક્વલ મળતા હોય ત્યારે આ ફેક્ટર સ્ટેટિક ડિવિડલ કામ કરો અને બે ફેક્ટર સેમ જ મળે તો આ કેવી હોય પરફેક્ટ સ્ક્વેર પોલીનોમિયલ બરાબર એ જાણકારી માં આપણે તમને લખી નાખવાનું છે ફોર સોલ્યુશન ઓફ બીવર ઇક્વેશન આ 1/4 એન્ડ 1/4 ચાલો એના પછીનો ક્વેશ્ચન ફિફ્થ ક્વેશ્ચન માં એક આવું છે 100x² - 20x + 1 ઓકે મિડલ ટર્મ ની સાઇન બિગર ને આપવાની હોય પણ આ બે તો જો ઇક્વલ જ છે એ બે ઇક્વલ હોય એટલે ડાયરેક્ટ બે ને આપી દેવાનું મિડલ ટર્મ ની સાઇન છે એટલે હું એડિશન સબટ્રેક્શન જેવા કે ઉપાડી દઉં બે જગ્યાએ ઉપર શું લખવાનું તો કે ફર્સ્ટ ટર્મ 100x અને 100x તો ચાલો 0 0 કટ થયા અહીં 0 0 કટ થયા તો ફર્સ્ટ બ્રેકેટ શું મળ્યો 10x - 1 સેકન્ડ બ્રેકેટ આલસો 10x - 1 બરાબર ચાલો ફર્સ્ટ બ્રેકેટ ઇઝ ઇક્વલ 4 સેકન્ડ બ્રેકેટ ઇક્વલ ટુ 0 1 + 1/10 એન્ડ 1 + 10 વગેરે પ્લસ થશે 10 આમથી નીચે આવી જાય 1/10 Therefore, solution of given equation are 1/10 and 1/10. And the reverse of the same. We bring it same as well. And the blue perfect square polynomial. Whatever upper order. But then, I cover it. Okay, so and the same root order. સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ કરવાનું છે તો ચાલો આ પી તમારો છે એક્ઝામ્પલ નંબર 5 એમાં શું કરવાનું છે તો કે 3x² - એક આવો છે 3x² - 2√6x + 2 = 0 ચાલો આવો તમારો એક ક્વેશ્ચન છે આને સોલ્વ કરવાનો છે તો પહેલા તો તમને એક વસ્તુ ખબર પડે હવે આપણે તો આપણે રીતે જાઈએ જવાનું તો કે 3 અને 2 નો પ્રોડક્ટ કરો 3 2 = 6 તો કે 6 ના એવા ફેક્ટર પાડવાના એ શું કરવાનું તો કે એડિશન કરીને કેટલા આવવા જોઈએ 2√6 આવવા જોઈએ એડિશન કરીને 2√6 લઈ આવવાના છે તો ચાલો વિચારીએ કોઈ 6 ના ફેક્ટર પાડો ચાલો તો કે એક તો 3 2 = 6 પડે આનું એડિશન કરો કેટલો આવે 5 આવે ઈ ચાલે નહીં તો 6 ના બીજા ફેક્ટર ક્યાં પડે તો કે 6 1 = 6 પડે બરાબર ને આનું એડિશન કરો તો કેટલા આવે 7 આવે એ ચાલે ને આપણે તો 2√6 જોઈએ બરાબર તો અહીંયા જોઈએ આપણે 2 ના ફેક્ટર √2 × √2 થાય ને એનો મતલબ શું થાય તો કે √2 × √2 કરો તો √2 થાય એ જ રીતે √3 × √3 કરો તો એ 3 થાય તો √5 × √5 કરો તો એ 5 થાય એ જ રીતે √6 × √6 કરો તો એ 6 થાય ને એટલે 6 ને આ રીતે લખી શકે ને √6 × √6 બરાબર આપણે કેમ 3 × 2 = 6 6 × 1 = 6 એ જ રીતે √6 × √6 કરો
કોઈ આન્સર તો 6 જ આવે પ્રોડક્ટ તો બરાબર એટલે 6 ના પેપર આપણે આવા પાડી રૂટ 6 ઇનટુ રૂટ 6 હવે આ બે નું એડિશન કરો તો તો કે રૂટ 6 પ્લસ રૂટ 6 કરો એટલે 2 રૂટ 6 આવી ગયું તો ઈ જો તો એડિશન જો આપણે 2 રૂટ 6 જ લેવાનો બરાબર ઓલું કરો x + x કરો 2x કઈ રીતે આવે છે એની જેમ જ આવ્યું કે રૂટ 6 + રૂટ 6 એટલે કેટલી વાર રૂટ 6 બે વાર રૂટ 6 બરાબર તો આવી ગયા આપણો ફેક્ટર તો પહેલો ફેક્ટર રૂટ 6 બીજો ફેક્ટર રહે રૂટ 6 આમાં જરાક મગજથી ફેક્ટર પાડવા પડ્યા બરાબર કારણ કે આપણે ઘૂસેડવાનો હતો રૂટ ગમે એમ કરીને એટલે આ સિમ્પલ વસ્તુ હતી એ જ વિચારીને આપણે આગળ વધ્યા તો બે ફેક્ટર મળી ગયા અમને ફર્સ્ટ ફેક્ટર ઇઝ રૂટ 6 સેકન્ડ ફેક્ટર ઓલસો રૂટ 6 બરાબર હવે તો કે મિડલ ટર્મની સાઇન બિગર ને આપવાની હોય કાયે તો બે સરખા જ છે જો તો મિડલ ટર્મની સાઇન બે ને આપ દેવાની ચાલો માઈનસ આવી બે ને આપ દીધી ઉપર જે હતા આ બે સમ આગળ લઈ જેવો છે ચાલો હવે તો કે ફર્સ્ટ ટર્મ છે ઉપર લખવાની ઉપર 3x 3x લખીને ચાલો હવે તો કે આ કટ થઈ છે ને જો તો કે પહેલી નજરે આપણે જોઈએ તો આપણને એમ લાગે કટ થાતા નથી પણ હકીકતે થાય છે કઈ રીતે કે 3 છે એને ભૂસીને હું આગલી રીતે લખી શકું રૂટ 3 ઇન્ટુ રૂટ 3 બરાબર ને લખી શકાય 3 ને કઈ રીતે થાય રૂટ 3 નો રૂટ 3 લખાય ને એ જ રીતે રૂટ 6 છે તો 6 ને કઈ રીતે લખાય 3 ઇન્ટુ 6 પણ રૂટ છે ને આ બે ની પાછળ કેવો આવશે રૂટ આવશે બરાબર એટલે રૂટ 6 એટલે રૂટ 3 ઇન્ટુ રૂટ 2 આ બધી બેઝિક છે રૂટ 3 રૂટ 3 કટ થઈ ગયા તો જી વહી ગઈ તમારો ફર્સ્ટ બ્રેકેટ પછી તો તમારા જો આની જેમ જ કટ થશે 3 ને તો હવે એટલે લખું રૂટ 3 ઇન્ટુ રૂટ 3 6 એટલે રૂટ 3 ઇન્ટુ રૂટ 2 રૂટ 3 કટ હવે તો ઈ તમારો સેકન્ડ બ્રેકેટ જો દે ફર્સ્ટ બ્રેકેટ શું મળ્યો જો તો કે ઉપર શું મળ્યું રૂટ 3x માઇનસ નીચે કાલી ગઈ તો રૂટ 2 એટલે માઇનસ રૂટ 2 ધીસ ઇઝ ફર્સ્ટ બ્રેકેટ એન્ડ સેકન્ડ બ્રેકેટ ઇઝ રૂટ 3x માઇનસ નીચે મળ્યું કાલી રૂટ 2 બરાબર આ બે ફેક્ટર મળી ગયા આપણે મગજ વાપરીને ફેક્ટર કાઢ્યા આવા બરાબર ચાલો આ કાઢી નાખીએ હવે સિમ્પ્લિફિકેશન કરી નાખીએ ફર્સ્ટ બ્રેકેટ ઇક્વલ ટુ 0 ઓર સેકન્ડ બ્રેકેટ ઇક્વલ ટુ 0 ચાલો આનું પેલા કરી નાખે ફાઇન કરી લે 2 આમ જશે રૂટ 2 પછી પ્લસ રૂટ 2 રૂટ 3 મલ્ટીપ્લિકેશન આમ જશે તો ડિવિઝન માં ચાલો આપણો આન્સર ચાલે પણ નીચે રૂટ વાળો આવી ગયો ફાઇનલ આન્સર માં એટલે આપણે રૂટ 3 રૂટ 3 મલ્ટીપ્લાય કર્યો તો ઉપર રૂટ 3 ઇન્ટુ રૂટ 2 આ જો બે ની ટોપી છે રૂટ 2 ની ટોપી છે રૂટ 3 ની ટોપી છે બરાબર એટલે મલ્ટીપ્લાય કરી નાખો તો 2 3 6 એટલે એ રૂટ 6 થઈ જશે અહીંયા 5 ને ટોપી નહોતી અને 2 ને હતી એટલે એ બે ખાલી બાજુમાં બેસી ગયા 10 નહોતી 5 નું છે પણ અહીંયા તો 2 ને છે એટલે એ 2 થઈ જા 6 થઈ ગયું અને નીચે જુઓ ને રૂટ 3 નું રૂટ 3 એટલે 3 તો આ તમારો x એ જ રીતે અહીંયા આગળ જો એ જ રીતે થશે અને બ્રેકેટ તો બે સેમ જ છે નીચે લખ્યું ધેરફોર ધ સોલ્યુશન ઓફ ગિવન ઇક્વેશન ઇઝ રૂટ 6 બાય 3 એન્ડ રૂટ 6 બાય 3 આ લાસ્ટ વાળા ત્રણ હતા ને પરફેક્ટ સ્ક્વેર પોલીનોમિયલ હતી જો આ પેલો હતો ને ક્વેશ્ચન માં બરાબર કારણ કે બે બ્રેકેટ ઇક્વલ મળ્યા એટલે ચાલો જ્યારે બે બ્રેકેટ ઇક્વલ મળે ને ત્યારે રૂટ જો બે ઇક્વલ જ મળતા હોય બરાબર રૂટ કયો કે સોલ્યુશન કયો બધી સરખું છે એટલે એ બે કેવા ઇક્વલ રૂટ મળે એટલે રિપીટેડ રૂટ મળે અને આમ આમ પણ કહેવાય બરાબર એટલે તમારે ક્વેશ્ચન જોઈને ઉપરથી ખબર પડી જાય કે બે બ્રેકેટ તમને સેમ મળ્યા એટલે એના રૂટ રિપીટેડ મળશે બરાબર
બરાબર એટલે બે રૂટ મળ્યા અથવા આને બીજા વર્ડમાં કેવું હોય તો એના રૂટની કાર્ડિનાલિટી 2 છે કાર્ડિનાલિટી એટલે તો કે કેટલી વાર આવે છે ને એને ની કાર્ડિનાલિટી કહેવાય અને જો 1/4 છે તો આન્સરમાં કેટલી વાર આવ્યો તો કે 2 ટાઈમ્સ એટલે આની કાર્ડિનાલિટી 2 છે બરાબર આ તો બહુ આગળ આવશે દાદા કે 10th માં કે આવશે ને આ વર્ડ બરાબર આ તો આપણને ખબર હોય તો આની જાણો આ છે આપણો કઈ મેથડ તો કે ફેક્ટરાઇઝેશન મેથડ ઈ કઈ હતી તો કે સ્પ્લિટિંગ ધ મીડિયમ જ હતી બરાબર આ ફેક્ટર પાડતા હજી તમને આવડતા ન હોય તો ચેપ્ટર નંબર 2 માં એ વિડિયો જોઈ લેવા વિનંતી બરાબર તો ચાલો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કરશું.